नमस्कार मित्रों, आ वीडियो में आपने बीएड अने एमएड एडमिशन 2023 नी जे नोटिफिकेशन एटले के जाहेरात आवेल छे ते विषे जाणीशुं। आपणे जेमां त्रण युनिवर्सिटी नी अलग अलग तारीखो जे छे ए तमने जाणवा मळशे। जेमां पहेलुं छे भक्त कवि नरसिंह मेहता युनिवर्सिटी जूनागढ़, बीजुं छे सौराष्ट्र युनिवर्सिटी राजकोट अने त्रीजुं सरदार पटेल युनिवर्सिटी वल्लभ विद्यानगर। तो जोईए विगतवार તારીખો। ત્રણેય યુનિવર્સિટીની ઓનલાઈન અરજી કરવા માટેની તારીખો નીચે પ્રમાણે છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ, એની તારીખ 20/4/2023 થી તારીખ 20/5/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। બે નંબર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, બીએડની જાહેરાત માટે 5/5/23 થી 30/5/2023 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અને ત્રણ નંબર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, જેની તારીખ છે 5/5/2023 થી 15/5/2023 સુધી સરદાર પટેલ યુનિવર્સિટી બીએડ ઓનલાઈન અરજી કરી શકો છો। બીએડ આ ત્રણે ત્રણ યુનિવર્સિટીની જાહેરાત છે। એમએડ જોઈએ તો એ ફક્ત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢને જ લાગુ પડે છે, તેમાં તમે એમએડ માટેની અરજી કરી શકો છો। ખાસ મિત્રો, એ તમને કહેવા જઈ રહ્યો છું કે આ વર્ષથી આઈઆઈટી ગાંધીનગર, જેમાં 59 કોલેજો જોડાયેલી હતી, એ આ વર્ષથી મુક્ત થયેલ છે। એ હવે જે તે યુનિવર્સિટીમાં જોડાયેલી રહેશે। તો મિત્રો, વાત કરીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, અગાઉ જોડાયેલી હતી શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર, અને તેની સાથે ગ્રાન્ટેડ બીએડ કોલેજ જોઈએ તો ડોક્ટર સુભાષ એકેડેમી જૂનાગઢ। આ બંને અગાઉ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં જોડાયેલી હતી, હવે ફરીથી એ જ યુનિવર્સિટીમાં જોડાશે। એટલે તમે બીએડ અને એમએડમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। હવે વિગતવાર આપણે જોઈએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ, એમાં બીએડ અને એમએડ પ્રવેશ પ્રક્રિયા 2023-24 ઓનલાઈન પ્રવેશ ફોર્મ માટેની વિગત। બીએડ અને એમએડ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આપ પ્રવેશ ફોર્મ તથા પ્રવેશ ફોર્મ ફી ઓનલાઈન ભરી સબમિટ કરવા માટેની વેબસાઇટ www.bknmu.edu.in પર તારીખ 20/4/23 રોજ સવારે 11 વાગ્યા બાદ ઓપન કરી નીચેના સ્ટેપ ફોલો કરવાથી 20/4/23 થી 20/5/23 સુધી રેગ્યુલર ફી, તારીખ 22/5/23 થી 27/5 સુધી લેટ ફી તથા 29/5/23 થી 31/5/23 સુધી લેટ ફી પ્લસ પેનલ્ટી ફી સાથે આપના પ્રવેશ ફોર્મ તથા ફી ઓનલાઈન ભરી શકશો। ઓનલાઈન પ્રવેશ ફોર્મ માટેની કોઈપણ મુશ્કેલી માટે આપ હેલ્પલાઇન નંબર 9173121121 અથવા 9408589839 પર રવિવાર તેમજ જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરી શકશો, જે bknmu.edu.in પર ક્લિક કરવાથી તમે એની વેબસાઇટ ઉપર હોમ પેજ ઓપન થશે। ત્યારબાદ ક્લિક સ્ટુડન્ટ મેનુમાં જવાનું, ત્રીજું સ્ટેપ છે એડમિશન અને ચોથું સ્ટેપ છે બીએડ ઓબ્લિક એમએડ ઓનલાઈન એડમિશન। ખાસ નોંધ, હાલ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 6ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ બીએડ પ્રવેશ ફોર્મ ભરી શકશે। હાલ બીએડની સેમેસ્ટર 4ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પણ એમએડ પ્રવેશ ફોર્મ ભરી શકશે। બીએડમાં પ્રવેશ સમયે સ્નાતક કક્ષાની સેમેસ્ટર 1 થી 6ની પાસની માર્કશીટ રજૂ કરવાની રહેશે તથા એમએડમાં પ્રવેશ સમયે બીએડની સેમેસ્ટર 1 થી 4ની પાસની માર્કશીટ રજૂ કરવાની રહેશે। ત્યારબાદ જ પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે, અન્યથા પ્રવેશ મળવા પાત્ર રહેશે નહીં। પ્રવેશ ફોર્મ તથા ફી ઓનલાઈન સબમિટ કર્યા બાદ યુનિવર્સિટી ખાતે કે સંલગ્ન કોઈ બીએડ કે એમએડ કોલેજમાં ફોર્મ જમા કરવાનું રહેશે નહીં। તો આ મિત્રો, આપણે જોયું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટેની જે ગાઈડલાઈન હતી પ્રવેશ માટેની, તે જોઈએ। હવે આપણે મિત્રો જોઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીએડ પ્રવેશ જાહેરાત 2023-24। વર્ષ 2023-24માં બીએડ અભ્યાસક્રમમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે નહીં।
સ્નાતકના માર્ક્સને આધારે એડમિશન આપવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એઇડ સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં બીએડ 2 વર્ષનો અભ્યાસક્રમ ચાલે છે. આ 2 વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબની ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ છે www.saueedu.in પરથી ઓનલાઈન અરજી કરી શકશો. નિયમિત ફી ₹450 સાથે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા તારીખ 5/5/23 થી 30/5/23 સુધીની રહેશે. મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા ઈચ્છનારે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રવેશ પાત્રતા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટમાં જે માર્ક્સ પરથી ક્લાસ આપવામાં આવેલ છે તે માર્ક્સ લાયકાત તરીકે ગણવામાં આવશે. એટલે કે એનસીટીના નિયમ પ્રમાણે એસસી એસટી અને એસસી બીસી કેટેગરી સિવાયના વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાએ અથવા અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ 50%, પરંતુ એસસી એસટી અને એસસી બીસી કેટેગરીવાળા વિદ્યાર્થીઓને 5% છૂટ મળશે. પ્રવેશ પાત્રતા ન ધરાવતા ઉમેદવારના ફોર્મ આપોઆપ પ્રવેશ સમિતિ રદ કરશે, માટે લાયકાત મુજબ 1% ન ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી નહીં. ત્યારબાદ મેરિટ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તો સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 6ના ફક્ત યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ માત્ર થિયરીના એક્સટર્નલ માર્ક્સ ગણવામાં આવશે. અધર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોય તો સેમેસ્ટર 1 થી 6ના ગ્રાન્ડ ટોટલ માર્ક્સ ગણવામાં આવશે. સામાજિક અને આર્થિક પછાત કેટેગરીવાળા વિદ્યાર્થીઓને ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તેવું પ્રમાણપત્ર આપવાનું રહેશે. વર્ષ 2023-24 માટેનું માન્ય હોય તેવું જોડવાનું રહેશે. પ્રવેશ સંબંધી કોઈ પણ પ્રકારની પૂછપરછ માટેનું સ્થળ ચેરમેન શ્રી બીએડ પ્રવેશ 2023-24 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક સેન્ટર સેન્ટ્રલ બેંક પાછળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ રાજકોટ. ફોન નંબર 9998800039. ઈમેલ એડ્રેસ આપેલું છે અને વેબસાઇટ પણ આપેલી છે. પ્રવેશ સંબંધિત કોઈ પણ જાહેરાત હવે વર્તમાન પત્રમાં આવશે નહીં, માત્ર બીએડ મધ્યસ્થ પ્રવેશ સમિતિની વેબસાઇટ પર જ જોવા મળશે. તેથી વખતો વખત બીએડ મધ્યસ્થ પ્રવેશ સમિતિની વેબસાઇટ જોતા રહી વેબસાઇટ પર મૂકવામાં આવેલ સૂચનાઓને અનુસરો. રજા સિવાયના દિવસોમાં કામકાજના સમય દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન બીએડ કોલેજમાંથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે. નોંધ 1. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ ટીચિંગ રાજકોટ એ બીએડ ઇંગ્લિશ વિષય સાથેની અંગ્રેજી માધ્યમની કોલેજ છે. આ કોલેજમાં અંગ્રેજી વિષયના સ્નાતકોને જ પ્રવેશ મળી શકશે. કૃષિ વિષયના સ્નાતક વિદ્યાર્થીઓ માત્ર બીઆરએસ બીએડ કોલેજ ડુમિયાણી ખાતે જ પ્રવેશ લઈ શકશે. નંબર 3. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ બીએડ કોલેજોની સુવિધા, હોસ્ટેલની સગવડ, કોલેજની ફી, કોલેજના સરનામા સહિતની વિગતો વેબસાઇટ પર મૂકેલા ઈ બ્રોશરમાં જોઈ શકાશે. નંબર 4. જીવન જ્યોત મહિલા બીએ બીએડ વાગેલા કોલેજમાં એનસીટીની માન્યતા મુજબ બીએ બીએડ ઇન્ટિગ્રેટેડ ધોરણ 12 પાસ પછી 4 વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે, જેના એડમિશન કોલેજ કક્ષાએથી કરવામાં આવે છે, જેથી કોલેજનો સીધો સંપર્ક 9879256386 પર કરી શકશો. હવે મિત્રો આપણે જોઈએ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. એનસીટી રેગ્યુલેશન 2014 અંતર્ગત 2 વર્ષીય બીએડ 2023-25 શૈક્ષણિક વર્ષ 2023-24 થી આણંદ અને ખેડા જિલ્લાની સરકારી અને અનુદાનિત નીચે મુજબની બીએડ કોલેજોને આઈઆઈટી ગાંધીનગરમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીમાં સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં 7 નામ આપેલા છે. આ સાથે સાથ કોલેજમાં તમે બીએડ માટે પ્રવેશ લઈ શકો છો. ઉપરોક્ત સરકારી અનુદાનિત બીએડ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીપત્રક 5/5/23 થી 15/5/23 સુધીમાં યુનિવર્સિટીની વેબસાઇટ spuvvn.edu અથવા student/corner/admission/bed પરથી ભરી શકાશે. અરજીની પ્રિન્ટ લઈ જરૂરી તમામ દસ્તાવેજ 100 પ્રમાણિત કોપી સહિત રૂબરૂ સોમવારથી શુક્રવાર સવારના 11 થી 5 સુધીમાં યુનિવર્સિટી કાર્યાલય પાછળ રૂમ નંબર 118માં જમા કરવાનું રહેશે. વધુ માહિતી ઉપરોક્ત વેબસાઇટ પરથી મળી શકશે.
યુનિવર્સિટીમાં અરજીપત્રકની હાર્ડ કોપી સ્વીકારવાની છેલ્લી તારીખ 17/5/23 સાંજના 5 કલાક સુધી રહેશે. જે વિદ્યાર્થીઓએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રીમાં 50% એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં વિજ્ઞાન અને ગણિત વિષયના સ્પેશિયલાઇઝેશન સાથે સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવનાર માટે 55%, એસસી એસટી ઓબીસી માટે 5% છૂટ રહેશે. તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ જ પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે. ખાસ નોંધ જોઈએ, બીએડ પ્રવેશ માટે બીએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની તારીખ 9/3/23 થી 28/3 સુધી રાખવામાં આવેલ હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ છે પરંતુ યુનિવર્સિટીમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે વેરિફિકેશન કરાવી પ્રવેશ ફોર્મ જમા કરાવેલ નથી તેવા વિદ્યાર્થીઓએ 15/5/23 સુધી પ્રવેશ ફોર્મ જમા કરાવવાનું રહેશે. થેન્ક યુ વેરી મચ.